શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિના દિવસે એટલે કે આજના શુભ દિવસે એવી કઈ વસ્તુનું દાન ના કરી શકાય નહીં તરાવશે જીવનમાં દુઃખ દરિદ્રતા ગરીબી શુભ ફળની પ્રાપ્તિને બદલે અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે એ જાણશું આપણે આ વિડીયોમાં જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવ પોતાના દીકરા એવા શનિદેવને મળવા જઈ રહ્યા છે આજના શુભ દિવસે આપણે સૌ સ્નાન દાન જાપ કરીશું આપણી શક્તિ પ્રમાણે આપણે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરીએ છીએ પરંતુ એવું ક્યુ દાન છે કે જે ના કરાય મિત્રો વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે આ સૂર્ય સંક્રાંતિમાં અમુક સંક્રાંતિ ખૂબ જ ઉત્તમ ફલદાયી છે જેમ કે એક રાશિ છોડીને બીજી રાશિમાં જ્યારે સૂર્યનારાયણ દેવ સ્થળાંતર કરે છે તેને સંક્રાંતિ કહેવાય છે આજના શુભ દિવસે સૂર્યનારાયણ દેવ શનિ ભગવાનના ઘરમાં જઈ રહ્યા છે જેમ કે પિતા સૂર્ય અને પુત્ર શનિદેવને એકબીજાથી બહુ બનતું નથી પરંતુ આજના શુભ દિવસે શનિદેવ પોતાના પિતાના આગમનની રાહ જોઈ રહ્યા છે અને સ્વાગત કરવા ઊભા રહ્યા છે આજનો શુભ દિવસ એટલે પિતા પુત્રના મિલનનો દિવસ મિત્રો મકરસંક્રાંતિ હંમેશા ચૌદ જાન્યુઆરીએ જ આવે છે આપણા હિન્દુ પંચાંગમાં સૂર્ય કેલેન્ડર દ્વારા જ આ મકર રાશિની તારીખની ગણતરી કરવામાં આવે છે માટે જ્યારે પણ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ આ મકરસંક્રાંતિ આવે છે આજના શુભ દિવસે સૂર્યનારાયણ દેવ દક્ષિણ બાજુથી ઉત્તર તરફ ગતિ કરશે માટે આજના દિવસને ઉત્તરાયણ પણ કહેવાય છે દેવોનો શુભ દિવસ આજથી શરૂ થઈ રહ્યો છે માટે આજથી સકારાત્મક પ્રભાવ પણ વધે છે પ્રકૃતિમાં આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે આજના દિવસે ભગવાન શનિદેવની પણ પૂજા આરાધના થાય છે અને આજે ગુરુવારના દિવસે સંક્રાંતિ આવે છે માટે પરમ ગુરુ પરમાત્માની પૂજા આરાધના થાય છે ઈષ્ટદેવની આરાધના થાય છે જેનું ફળ ઉત્તમ કહેવાય છે આજના શુભ દિવસે પશુ પક્ષીને ગાય માતાને અન્નનું દાન અપાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે આજના દિવસે સૂર્યનારાયણ દેવ પોતાનું તેજ વધારે છે માટે હવે પછીના સમયમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થાય છે ગ્રીષ્મ ઋતુનો આરંભ થશે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને ઉપદેશ આપ્યો હતો જ્ઞાનનો ઉપદેશ આપતા સૂર્યનારાયણ દેવ ભગવાન કૃષ્ણના પ્રથમ શિષ્ય બન્યા હતા મકરસંક્રાંતિના આ શુભ દિવસે આપણે સૌ પિતામહ ભીષ્મને પણ સ્મરણ કરીએ છીએ કે જેઓએ આજે જ પ્રાણનો ત્યાગ કરીને શુભ ગતિ એટલે કે મુક્તિની પ્રાપ્તિ કરી હતી આ ઉપરાંત આજના શુભ દિવસે મહારાજા ભગીરથે ગંગાજીમાં પોતાના પિત્રો માટે તર્પણ કરેલું હતું માટે આજે ગંગા સ્નાન તીર્થસ્થાનમાં દર્શનનું ઘણું મહત્ત્વ છે માટે જ મકરસંક્રાંતિ પર પિતૃદેવતાને તર્પણ કરાય છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ધન સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે મિત્રો ઉત્તરાયણના દિવસે એટલે કે મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને તલના તેલથી માલિશ કરીને સ્નાન કરવું જોઈએ અથવા તો તલના તેલનું ઉપટન લગાવવું જોઈએ ખાસ કરીને કાળા તલ હોય તો ઉત્તમ કહેવાય છે શનિદેવનું પ્રતિક મનાય છે સ્નાન કરતી વખતે મનમાં પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ ગંગા યમુના સરસ્વતી ગોદાવરી સરયુ આદિ આ સિવાય ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવો જોઈએ ઓમ ભોર ભુવઃ સ્વઃ તત્સવુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી હિ ધીયો ન પ્રચોદયાત ત્યારબાદ પૂર્વજોને તર્પણ અવશ્ય કરવું જોઈએ પછી જ આપણા ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ ત્યારબાદ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તલના લાડુ ખાવા અને ખવડાવવા જોઈએ શનિદેવને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદને શક્તિ પ્રમાણે દાન દેવું જોઈએ તથા સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે ગાયત્રી મંત્ર મંત્રના એકસો આઠ વખત જપ કરવા તથા પશુ પક્ષીને દાન અવશ્ય કરવું જોઈએ ઘરના આંગણે આવેલા યાચકને કદી પણ ખાલી હાથ જવા ન દેવો જોઈએ જે બને જે શક્તિ હોય તે પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવી જોઈએ બ્રાહ્મણોને કાચું સીધું દક્ષિણા સાથે આપવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાનો ખૂબ મહિમા છે ખીચડી ખાવાથી સક્કરિયા ખાવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે એમાંય ખાસ કરીને આ ગુરુવારનો દિવસ છે એટલે તો સુફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે માતા લક્ષ્મી સાથે નારાયણની પણ કૃપા પ્રાપ્ત થઈ છે મિત્રો દાન હંમેશા પ્રસન્ન મનથી કરવું જોઈએ જરૂરિયાતમંદને દાન કરવાથી ઘણો લાભ થાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ ચીજોનું દાન ના દેવું જોઈએ નહીં આવશે ઘરમાં જીવનમાં ગરીબી દરિદ્રતા મિત્રો મકરસંક્રાંતિના દિવસે બગડેલી કે ખરાબ વસ્તુનું દાન ના આપવું જોઈએ આમ કરવાથી પુણ્યને બદલે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે મકરસંક્રાંતિના દિવસે સાવરણીનું દાન કદી ના આપવું જોઈએ આમ કરવાથી લક્ષ્મી અપ્રસન્ન થાય છે અને જીવનમાં દરિદ્રતાનું મુખ જોવું પડે છે જૂના ચપ્પલનું દાન ના આપવું જોઈએ શનિદેવની અવકૃપા પ્રાપ્ત થાય છે ભલે નવા ચપ્પલ લઈને દાન કરીએ છત્રી શાલ ગરમ વસ્ત્ર આદિનું દાન કરી શકાય મકરસંક્રાંતિના દિવસે ધારદાર વસ્તુનું દાન કદી ના કરવું જોઈએ આમ કરવાથી દુર્ઘટનાનો સામનો કરવો પડે છે ઘરમાં ક્લેશ અશાંતિ ફેલાય છે મકરસંક્રાંતિના દિવસે એઠી વસ્તુનું દાન કદી ના કરાય નહીંતર જીવનમાં આવશે ગરીબી પાપના ભાગી થવું પડશે પુણ્યનો નાશ થાય છે મકરસંક્રાંતિ પર આપણી ઈચ્છા અને સામર્થ્ય અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ અને દાન કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ જેથી દાનનું અનંત ગણું ફળ પ્રાપ્ત થઈ શકે મિત્રો તો આ એ વસ્તુ છે જેનું દિવસે દાન કરવું જોઈએ મિત્રો તો આપણે જાણ્યું કે મકર સંક્રાંતિના દિવસે એવી કઈ વસ્તુ છે જેનું દાન ના આપવું જોઈએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો મકર સંક્રાંતિના આજના શુભ દિવસે ઘરના મંદિરમાં દીપ પ્રગટાવવો જોઈએ પાણીયારે તથા ઘરના મુખ્ય દરવાજે દીપ અવશ્ય પ્રગટાવવો જોઈએ માતા લક્ષ્મી તથા ઈષ્ટદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે આજે સત્યનારાયણ દેવની કથા કરાય છે સુંદરકાંડનો પાઠ કરવો હનુમાન ચાલીસા ચાલીસા મંત્રો તથા વંદના ચાલીસા મંત્રો આદિનો પાઠ કરવો જોઈએ સાંભળવા જોઈએ આમ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે જાણ્યું કે મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કઈ વસ્તુ દાન ના કરવી જોઈએ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મકરસંક્રાંતિના દિવસે આપણે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ લઈએ જય શ્રી શનિદેવ રવિનંદન જય કૃષ્ણ સૌરી જગવંદન પિંગલ મંદ રૌદ્ર યમનામા બભ્રુ આદિ કોણ સ્થલામા વક્ર દ્રષ્ટિ પીપલ તન સાજા છણ મહ કરત રંગ છણ રાજા લલત સ્વર્ણ પદ કરત નિહાલા કરું વિજય છાયા કે લાલા ભગવાન શનિદેવને કોટી કોટી વંદન કરીએ છીએ પરમ પિતા સૂર્યનારાયણ દેવને પણ કોટી કોટી વારંવાર વંદન કરીએ છીએ મિત્રો આપ સૌને મકર સંક્રાંતિની વધાય શુભકામના મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ